કેમ છો? મજામાં, આઈ હોપ બધા એકદમ મજામાં હશે. તો આજે હું જૂનાગઢથી આવ્યો છું જામકા વિલેજમાં, અને અહીં આપણે જાણીશું ગીર ગાય વિશેનું મહત્ત્વ, જે વર્લ્ડ ફેમસ છે અને કલ્ચરનો એક કહે ને કે વારસો છે એના વિશે, અને ઓર્ગેનિક ફાર્મિંગ કઈ રીતે થાય તે વિશે, અને જે ઇન્સ્પિરેશન સ્ટોરી છે પરસોત્તમભાઈ વિશેની એ આપણે આજના વિડીયોમાં જાણીશું. તો વિડીયોને એન્ડ સુધી જરૂર જોશું. ફર્સ્ટ ઓફ આપણે જાણીશું કે જે આપણી ગીર ગાય છે જે વર્લ્ડ ફેમસ અને તેના ઘણા બધા બેનિફિટ્સ છે તેના વિશે જાણીશું. આપણી સાથે જ આજે પરસોત્તમભાઈ, અને આપણને પૂરેપૂરું કહેશે આપણને ગીર વિશેનું મહત્ત્વ, ગીર ગાયનું જે મહત્ત્વ છે એના વિશે. કેમ છો પરસોત્તમભાઈ? મજામાં? મજામાં. નમસ્કાર, મારું નામ પરસોત્તમ સિદ્ધપરા, ગામ જામકા, તાલુકો જિલ્લો જૂનાગઢ, ગુજરાત. આમ તો આપણા ભારત વર્ષમાં આપણી સંસ્કૃતિ પરંપરા અને વારસા સ્વરૂપે જે આપને કુદરતે આપ્યું છે, મળ્યું છે, તે ખરેખર અદ્ભુત ભારતનો વારસો છે. આ અદ્ભુત ભારતની સંસ્કૃતિ છે, તેની અંદર આપણે જે ખાસ કરીને ભારતીય ગૌવંશ એનું મહત્ત્વ ખૂબ જ આખા દુનિયામાં સૌથી ઊંચું આંકવામાં આવ્યું છે, કે જે ભારતની ધરતી, ભારતની ગાય અને ભારતની સ્ત્રી, ત્રણને માતાનું જે બિરુદ મળ્યું છે, તો એના જે ગુણ છે તે ખરેખર તે અદ્ભુત છે. તેને આપણી સંસ્કૃતિમાં, આપણા શાસ્ત્રોમાં, આપણા ઋષિમુનિઓએ, આપણા પૂર્વજોએ ખૂબ જ એમનું મૂલ્યાંકન કરી અને ગૌવંશને બચાવ્યો હતો. વચ્ચેના સમય દરમિયાન એવી પરિસ્થિતિ નિર્માણ થઈ કે જ્યારે વિદેશી ગાય છે, હોસ્ટિન અને ફ્રિજિયન, જે 3-5 ડિગ્રીમાં રહેવાવાળું એક પ્રાણી છે, તેને અહીંયા 15-45માં લાવ્યા, તે ભારતીય ગૌવંશ માટે ખૂબ જ નાશનું કારણ બન્યું હોય. તો ક્રોસ બ્રિડિંગ અને ખરેખર આપણી ગાયને સમજીએ તો દુનિયામાં ભારતીય ગૌવંશ છે તેવો આખા દુનિયામાં ક્યાંય ગૌવંશ નથી, જેની માથે બોસ ઇન્ડિકેટર એટલે જે ખૂંદ આપેલી છે, જે ખૂંદ છે, તો એ આખી વર્લ્ડના કોઈ પણ દૂધ આપતા પશુમાં નથી. અને જેની ઉપર જે ખૂંદ છે, બોસ ઇન્ડિકેટર છે, જેને સૂર્યકેતુ નાડી દ્વારા સૂર્યશક્તિ એબ્સોર્બ કરી અને પોતાના શરીરમાં સુવર્ણ પિત્ત અને છાણમૂત્રમાં સુવર્ણ ક્ષાર બનાવે, તેવા વર્લ્ડમાં ભારતીય ગાય ગૌવંશ એક જ એવો છે કે જેની માથે ખૂંદ છે, જેનું દૂધ અને ઘી પીળા થાય છે, જેના ઘી દૂધની અંદર સુવર્ણની માત્રા પ્રવાહી સ્વરૂપે મળે છે, તે આપણી યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ પણ સાબિત કરી દીધું છે, અને આપણા ઋષિશાસ્ત્રોમાં પણ એની સાબિતી ઘણી બધી છે. તો દાખલા તરીકે આજે આખા વર્લ્ડની અંદર આઈક્યુ પાવર જે ઊંચો હતો, એટલે સ્ત્રીને અને ગાયને કમ્પલસરી બેયને જોઈન્ટ રાખી હતી, એવી જ રીતે ખેતી અને ગાયને બેયને જોઈન્ટ રાખી હતી, કે જે સમજો કે કૃષ્ણ અને બલરામ જે કૃષિ કરતા હતા, માનો કે એક ભાઈ ગાય રાખે, એક ભાઈ કૃષિ કરે, તો એનો સમન્વય છે ને એ અદ્ભુત હતો હજારો વર્ષથી. તો આપણે અત્યારની વર્તમાન પરિસ્થિતિ એવી કરી નાખીએ કે ગાયને કાઢી નાખી નકરી ખેતી કરવા માંડે, એટલે ખેતી બીમાર પડી છે, ખેતી ખર્ચાળ થઈ છે, ખેતી પોસાતી નથી, ખેડૂત દુઃખી છે, ખેડૂત બીમાર છે. તો આ પરિસ્થિતિની નિર્માણ થયું છે ગાય જુદી પડવાથી, સ્ત્રી અને ગાય જુદી પડવાથી આજની જે નવી પેઢી નિર્માણ થઈ રહી છે તે બીમાર છે, કુપોષિત છે. પહેલાંના સમયમાં દીકરી સાસરે જાય એટલે કરિયાવરમાં ગાય આપતા. આખી દુનિયામાં, વર્લ્ડમાં આઈક્યુ પાવર આજે પણ ભારતનો જે ઊંચો છે તેના મૂળમાં આપણા દેશની ગાય છે, આપણી પરંપરા છે. કેવી રીતે? તો ગાય જ્યારે દીકરી સાસરે જાય ત્યારે કરિયાવરમાં ગાય આપે, અને એની ઉત્તમ સંતતિનું નિર્માણ ગાયના ઘી દૂધના પોષણ સાથે થાય. જ્યારે માના પેટમાં બાળકનું નિર્માણ થતું હોય ત્યારે 78% મગજ નું નિર્માણ થઈ જાય છે, 22% જન્મ પછી 3 વર્ષ સુધીમાં થાય છે. એ મગજ આખો સેરીબલમ નામના સેલનો બને છે. એ સેલને બનવા માટે સેરીબ્રોસેટ નામનું જે તત્વ જોઈએ તે 100% લભ્ય સ્વરૂપમાં આખી દુનિયામાં ભારતીય ગૌવંશના દૂધ અને ઘીમાં છે. એટલા માટે આઈક્યુ પાવર ઊંચો છે. જેટલી પણ સસ્તન માદા આખા વિશ્વની અંદર છે, જે બચ્ચાના જન્મ પછી દૂધ આવે છે સ્તનની અંદરથી, તેની કેલ્શિયમની માત્રા પ્રતિ લિટર 3-7 મિલીગ્રામ છે, જ્યારે ભારતીય ગૌવંશ એક જ આખી દુનિયામાં એવો છે કે જેની અંદર પ્રતિ લિટર 34 મિલીગ્રામ કેલ્શિયમ લભ્ય સ્વરૂપમાં મળે છે. મહત્ત્વની વસ્તુ એ છે કે તમને મળે ઘણું બધું, સોનું તમારી પાસે પડ્યું છે 1 કિલો, પણ તમારા શરીરમાં લભ્ય સ્વરૂપ ક્યારે બને? એ આપણે ગાય બનાવીને આપે છે. ગીરની ગાયને ખાસ કરીને 160-180 ફૂટ આંતરડું લાંબુ છે, જેની ડાયજેસ્ટ આખી જે સિસ્ટમ છે તે બધું જ, જેનું દૂધ ઘીના જે અંશ છે તે લભ્ય સ્વરૂપ બનાવીને આપે છે. છાણમૂત્રની અંદર જે એના અંશ આવે છે, તે જે સૂક્ષ્મ તત્વ છે તે પણ લભ્ય સ્વરૂપ બનાવીને આપે છે. ગાયના છાણ અને ગૌમૂત્રમાં 5100 પ્રકારના રસાયણ આપણી કૃષિ યુનિવર્સિટી જૂનાગઢ ખાતે તેનું સંશોધન થયું છે. તેમાં 388 પ્રકારના તત્વો એવા છે કે
કે જે હ્યુમન બોડીમાં ફાયદો કરે છે, જે મનુષ્ય માનવ જીવનમાં, એની અંદર એન્ટી એજિંગ, એન્ટી કોલેસ્ટ્રોલ, એન્ટી ડાયાબિટીક જેવા દુર્લભ અલભ્ય તત્વો ગાય આપણે આપે છે. એટલે ગાય મનુષ્ય અને પ્રકૃતિનો સમન્વય છે. એટલે બે, જે ધરતી અને ગાય મનુષ્ય જન્મ દેનારી માતા, એમાં ગાયનું સ્થાન બંનેથી ઊંચું છે. ગાયને આપણી સાથે રાખીએ, ગાયની સાથે સહજીવન રાખીએ, ગાય આપને આજીવન આપને નિરોગી અને ઝેરમુક્ત જીવન આપી શકે તેવો આપણો દુર્લભ અમૂલ્ય ભારતીય ગૌવંશ છે, તેનું જતન કરીએ. અસ્તુ ભારત માતા કી જય, ગૌ માતા કી જય. વાહ વાહ, ખૂબ સરસ પરસોત્તમભાઈ, અને ઘણું બધું જાણવા મળ્યું. લોકો જે ભૂલતા જાય ધીરે ધીરે વારસો અને એને પાછું લેવા માટેનું, અને જે ખૂબ સરસ કામ કરી રહ્યા છે, અને ગીર ગાય બહુ મહત્વ છે, મને પણ ઘણું જાણવા મળ્યું અને આઈ હોપ તમને પણ ઘણું જાણવા મળ્યું જ હશે. સો ચાલો પરસોત્તમભાઈને પૂછીએ કે આપણે જે ઓર્ગેનિક ફાર્મિંગ છે એ કઈ રીતે કરે છે, અને અહીંયા જે સિસ્ટમ છે, લોકો જે આપણે ખાતર ઉત્પાદન કરવા માટે અને ઓર્ગેનિક ટોટલી વેજીટેબલથી માંડીને બધી બધે બધું શાકભાજી બધું ઉગાડો છો ને, તો તેના વિશે ડીપલી વધારે જાણીએ, તો કઈ રીતે તમે આમ બેસિક. નમસ્કાર. આમ તો જ્યારે વનસ્પતિ છે તે અને એનો કોઈ ખોરાક, રસાયણ કે ફર્ટિલાઇઝર તો નથી. પહેલાં આપણે એને સમજીએ કે કરોડો વર્ષથી જે કૃષિ થઈ રહી છે, જંગલોની અંદર જે ફ્રૂટ્સ થાય છે, જંગલોની અંદર જે ઔષધિઓ થાય છે, ત્યાં કોઈ નાઇટ્રોજન, ફોસ્ફરસ કે અન્ય કોઈ તત્વો અથવા તો પેસ્ટિસાઇડ છાંટવા જતા નથી. છતાં પણ કરોડો વર્ષથી આપણી જે પરંપરા કૃષિની રહી છે તે થતું આવે છે. વચ્ચેનો સમયગાળો, જે આઝાદી પહેલાં જે આપણા વડવાઓ કૃષિ કરતા હતા, તે ખરેખર ચોખ્ખી અને સારી અને પરફેક્ટ એકદમ બરાબર કૃષિની પદ્ધતિ હતી. એમાં થોડા થોડા બદલાવો આવ્યા, શિક્ષણ આવ્યું, એમાંથી સાયન્ટિસ્ટો બન્યા, જેટલા વૈજ્ઞાનિકો બન્યા તેટલા ઝેર અને રસાયણોની શોધ કરીને લાવ્યા. છોડ સુકામે બીમાર પડે છે તેને આપણે સમજીએ, કૃષિને સમજીએ, પ્રકૃતિને સમજીએ. પ્રકૃતિનો કોઈ જીવ, જન્મ આપેલો જીવ સૂક્ષ્મ બેક્ટેરિયાથી લઈ અને મહાકાય જીવ સુધીનો જે જીવ છે તેનો ખોરાક પેસ્ટિસાઇડ અથવા તો રાસાયણિક નથી, કોઈ પણ પ્રકારનું રસાયણ નથી. કુદરતે તેના માટે કુદરતી ખોરાકો તૈયાર કરેલા જ છે. દાખલા તરીકે આપણે શાક ખાઈએ, રોટલી ખાઈએ, અને આપણો જે ખોરાક છે તે આપણે નક્કી કર્યો છે. પણ તેમ કુદરતે દરેક જીવોનો ખોરાક છે નિર્માણ કરીને આપ્યો છે. જો આપણે એવું હોય કે બે ચમચી કેમિકલ ખાઈ લઈએ અને આખો દિવસ આપણું કામ ચાલે, અથવા તો વર્ષ દિવસ સુધી આપણું કામ ચાલે, તો એ ખરેખર કોઈ આપણું નિર્માણ કર્યું નથી ને આપણા શરીરને ખતમ કરવાની વાત છે. તો ખેતીની અંદર આ રસાયણોએ ભયંકર નુકસાન કર્યું છે, પર્યાવરણને પણ ખૂબ નુકસાન કર્યું છે. પ્રદૂષિત વાતાવરણ થયું છે, પ્રદૂષિત વાયુમંડળ થયું છે, જેના કારણે કોંક્રીટના જંગલમાં રહેનારા માણસો, હમણાં આપણે જોયું કે કોરોના કાળમાં કેટલા લોકો મૃત્યુને પામ્યા છે. જ્યારે ગામડામાં અને પ્રકૃતિ સાથે જીવતા આદિવાસી વિસ્તારથી લઈને ગ્રામ્ય જીવનમાં જીવતા લોકો ઓક્સિજનના કારણે મરતા નહોતા અને મૃત્યુઆંક પણ શહેર કરતાં ખૂબ ઓછો હતો. તો આપને બચાવી શકે કોણ? બચાવે તો પ્રકૃતિ જ આપને બચાવી શકે. તો એવી આખી જવાબદારી છે કોની? છે તો કૃષિની. કૃષિ કરનાર કૃષિકારની છે, કૃષિના ઋષિની છે. કૃષિના ઋષિની ફરજ શું હોય? કે નિર્દોષ સમાજને, નિર્દોષ લોકોને ઝેર સુકામે ખવડાવવું, એ જે આપણે ખૂબ જ રીતે ભયંકર રીતે ખરાબ જે પાપ કરી રહ્યા છીએ તે આવનાર પેઢીઓને ખૂબ જ નુકસાન કરવાનું છે. દાખલા તરીકે પ્રાકૃતિક રીતે થતી વસ્તુઓ છે એ આ પ્રાકૃતિક ખોરાક છે. હવે આપણે સમજીએ કે વચ્ચેની પરિસ્થિતિ એવી નિર્માણ થઈ કે કેમિકલથી ખેતી કરતા હતા અને પરિણામ સારું મળ્યું. હવે પાછા એ જ રસ્તા ઉપર આપણે જવું પડશે, ઝેરમુક્ત પર્યાવરણ બનાવવા માટે, ઝેરમુક્ત જીવનને બનાવવા માટે, ઝેરમુક્ત માનવ સંસ્કૃતિને બનાવવા માટે. તો એમાં આપણે એવા કૃષિના એવા યોદ્ધાઓ તૈયાર કરીએ, જેમ દેશની સુરક્ષા માટે સૈનિકોને તાલીમ આપે છે, તેને રાષ્ટ્રભાવના એની અંદર જગાડે છે, તેની સંવેદના અતિ સંવેદનશીલ હોય છે, કે પોતાના રાષ્ટ્ર માટે, માતૃભૂમિ માટે મરી પણ જાય છે હસતા હસતા. તો આ દેશનો ખેડૂત એવો સૈનિક તૈયાર થાય કે હું મારા દેશની પ્રજાને પ્રાકૃતિક અનાજ ખવડાવીશ, પ્રાકૃતિક ખોરાક જ ખવડાવીશ, હું મારા વાયુમંડળને પ્રદૂષિત થવા નહીં દઉં, જે મારી હજારો સેંકડો વર્ષો સુધી જે મારી પેઢી નિર્માણ થશે તેને આ ધરતી ઉપર જીવવાનું છે, આ વાયુમંડળમાં જીવવાનું છે. તો એની સુરક્ષા માટે હું આજે મારું પુણ્ય અહીંયા મૂકીને જઈશ એવા સંકલ્પ સાથે અમે જે કૃષિની શરૂઆત કરી ત્યારે હું રાસાયણિક ખાતર અને દેશી જે ચીલા ચાલુ પદ્ધતિથી કૃષિમાં લઈ ગયો 12મું ધોરણ પાસ કરીને, ત્યાર પછી એમ સમજાણું
કે ભાઈ આપણે શું કમે આ ભયંકર કેમિકલ નાખીએ, માનો કે હાથમાં કાંઈ વાગ્યું હોય, ટોચો પડ્યો હોય અને યુરિયા છાંટતા હોય તો વળતરા થાય. મેં કીધું એ જ ખોરાક ધરતી ઉપર જાય, સૂક્ષ્મ જીવો એને એની ઉપર પડે, આપણા પેટની અંદર જાય તો કેટલું ભયંકર નુકસાન કરે. ધીમે 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 આખી આ શરૂઆત અમારા પ્રેરણામૂર્તિ એક મનસુખભાઈ સુવાગ્યાએ અમને પ્રેરણા આપી, ચેક જળ રક્ષા કરી, ગાયની રક્ષા એટલે કે ગૌપાલન કર્યું અને ગાય આધારિત કૃષિની શરૂઆત કરી. તો જે ગાય આધારિત કૃષિ એટલે શું એને આપણે સમજીએ કે કોઈ પણ વનસ્પતિ, કોઈ પણ બિયારણ ધરતી ઉપર તમે વાવો, પાણી આપો એટલે એનું જર્મિનેશન એટલે ઉગાવો થાય, ઉગે એટલે બે કે ત્રણ દિવસમાં એના મૂળ ફૂટે છે. હવે એ મૂળ છે એ ખોરાકની શોધમાં હોય છે. તો વનસ્પતિનો ખોરાક શું? વનસ્પતિનો મુખ્ય ખોરાક કુદરતી કાર્બન, જે વાયુમંડળમાંથી વાયુ સ્વરૂપે લઈ છોડમાં પોતાના જે પોતાનું આખું સ્ટ્રક્ચર બનાવે છે, બોડી જે આખું કે એનું છોડ કહીએ તે બને છે, તે છોડ પાછો જમીનની અંદર વિલીનીકરણ થઈ અને જમીનની અંદર કાર્બન સ્વરૂપે આપણે પ્રાપ્ત થાય છે, જે વનસ્પતિનો મુખ્ય ખોરાક છે. જેને બદલે આપણે ખેતરમાંથી નીકળતો વેસ્ટ બધો સળગાવી દેવા માંડ્યા, મહેનત ઓછી કરવી પડે તેના માટે, આળસના કારણે અને ભયંકર કૃષિની અંદર જે અત્યારે તકલીફ થઈ છે, કે કુદરતી કાર્બન 1% ઓછો ઓછામાં ઓછો હોવો જોઈએ, જેની જગ્યાએ આજે 0.02 થી 0.05 સુધી જ છે. એટલે ખેતી બીમાર પડી છે, ખેતીનું ખરેખર ચોક્કસ નિદાન થવું જોઈએ. જેમ માણસ બીમાર પડે દવાખાને જાય, સારામાં સારા ડૉક્ટર પાસે જાય, એ એમના લોહીના નમૂના લેશે, પેશાબના નમૂના લેશે અને પછી એના બધા જ ટેસ્ટ કરાવશે, પછી એને ખબર પડશે કે આને આ પ્રકારની બીમારી છે તો એને એ જ દવા આપવી જોઈએ. ખેતીની અંદર બીમાર છે તો કયું પોષક તત્વ ઘટે છે ખબર જ નથી, ડૉક્ટર પાસે જવાને બદલે દુકાને જાય, દુકાનવાળો જે આપે એ લઈને પોતાના ખેતરમાં નાખે, એટલે પાકને ઘણું બધું નુકસાન થાય છે. ખેતી આજે ખોટમાં જાય છે, જે આખી શાસ્ત્રોમાં કીધું છે કે ઉત્તમ ખેતી, મધ્યમ નોકરી અને કનિષ્ઠ ધંધો વ્યાપાર. તો એમાં જે ઉત્તમ, જે આપણી પાસે જે જેની પાસે જમીનો છે તે ઉત્તમ વ્યવસાય ખેતીને આપણે ખોટમાં નાખ્યો છે. એનું કારણ આપણી ભૂલ છે, પ્રકૃતિની ભૂલ નથી. ખેતી ખરેખર સર્વશ્રેષ્ઠ છે, સમગ્ર વિશ્વની માનવ સંસ્કૃતિ અને જીવસૃષ્ટિને બચાવશે તો ધરતી અને પર્યાવરણ પ્રકૃતિ જ બચાવશે. આ બંનેને સમન્વય, જે આપણે છોડને મુખ્ય 18 તત્વો જોઈએ છે, તે ચારો ગાય છે. ગાય કૃષ્ણએ ગાય રાખીને બલરામે હળ શું કામ ચલાવ્યું? તો ખેતરમાં ઉગેલો ચારો ગાય ખાઈ જાય, 12 કલાકની અંદર દૂધ બનાવી દે, છાણમૂત્ર બને, 1% એનર્જી ન વાપરે અને 1% પ્રદૂષણ ન ફેલાવે, એવા 5100 પ્રકારના રસાયણવાળું છાણમૂત્ર બનાવી અને ધરતી માટે ગાય આપે, તો આવું પ્રોસેસિંગ મશીનરી, ખેતીવાડીનું એગ્રીકલ્ચર ઇનપુટ જે આપણે કહીએ છીએ, તે 1 રૂપિયાના ખર્ચ વગર, 1 રૂપિયાના પ્રદૂષણ વગર ગાય આપને બનાવી દે, એ છાણમૂત્ર ખેતીમાં નાખો એટલે ખેતી સફળ થાય, બધા જ પોષક તત્વો છે એ ગાયના છાણ અને મૂત્રમાં છે. તો હવે એ ખૂબ જ આપણે ખાતર અને દવાઓ નાખી તો જીવનો જે ખોરાક છે સમગ્ર જીવનો તે રાસાયણિક ખાતર અને દવા નથી. રાસાયણિક ખાતર અને દવાથી ધરતીની અંદર, દાખલા તરીકે હું મારી ખેતી કરતો નથી, હું એનું મેનેજમેન્ટ કરું છું, હું બિયારણ વાવું છું, એનું હાર્વેસ્ટિંગ કરું છું, ફળ છે ઉતારું છું, પછી ખાઉં છું, પણ ખેતી કરે છે જીવન જમીનની અંદર રહેલા સૂક્ષ્મ જીવો. તો સૂક્ષ્મ જીવોને પણ એક ખોરાકની જરૂર છે, આખું જે સૈન્ય કામ કરે છે. તો સૈન્યનો ખોરાક રાસાયણિક ખાતર અને દવા નથી, એનો ખોરાક કુદરતી કાર્બન છે, નાઇટ્રોજન છે, ફોસ્ફરસ છે, લોહ, મિલોબ્ડિનમ, ઝીંક, ફેરસ, જસત, આ બધા જે તત્વો છે તે ગાયના છાણ અને ગૌમૂત્રમાં ભરપૂર માત્રામાં છે. હવે જ્યારે જમીનની અંદર સેના કામ કરે છે, તે પાચન પ્રક્રિયા કરી અને જે પ્રવાહી સ્વરૂપે ખાતર બનાવવાની જે સિસ્ટમ છે અળસિયાથી લઈને, એ જમીનની અંદર પૂરતી માત્રામાં જીવો નથી, એટલે આપણે આ એનરોબિક ડાયજેસ્ટર બનાવ્યું છે, જેની અંદર 5 આ જે મોડેલ છે તેને 5 ઘન મીટરનો પ્લાન્ટ કહેવાય છે. તેની અંદર 150 કિલો છાણ ગાયનું, 75 લિટર ગૌમૂત્ર, 75 લિટર ગાયની છાશ, 75 લિટર ગોળ અને 75 લિટર ધોયેલા ચોખાનું પાણી, 5 પદાર્થના સમન્વયને ઇનપુટ કરી બેગની અંદર ભરી 3000 લિટર પાણી સાથે, અને એને 50 દિવસ સુધી આને બંધ રાખી, આગળનો પાછળનો વાલ બંધ થઈ જાય, ગેસનો વાલ ખુલ્લો રહે,
50 દિવસ પછી આ પ્રકારનું છાણ મૂત્રમાંથી પ્રવાહી સ્વરૂપે 108થી વધારે એલિમેન્ટ સાથેનું પ્રવાહી ખાતર તૈયાર થાય છે, જે કોઈ પણ વનસ્પતિની ઉપર છાંટવામાં આવે અથવા પાણી સાથે આને પાવામાં આવે એટલે મૂળ દ્વારા સીધો જ પોષણ તેને મળે, એટલે છોડ કુપોષિત નથી રહેતો. કુપોષિત બાળક છે, જન્મ પછી એને ખોરાક ન મળે તો કુપોષિત રહે તો આખી જિંદગી બીમારી હશે. એમ છોડ વાવો અને જે મૂળ ફૂટે ને તરત એને ખોરાક ન મળે તો છોડ કુપોષિત રહે છે અને કુપોષિતના કારણે ઘણી બધી પ્રકારની બીમારીઓ આવે છે, જેને આપણે ભયંકર દવા અને ખાતરો નાખવા પડે છે. જ્યારે આ પ્રવાહી ખાતર પાણી સાથે કોઈ પણ છોડને પાઈ દેવામાં આવે એટલે છોડ એકદમ તંદુરસ્ત રહે છે. આપ જોઈ શકો છો કે આ લીલા ઘાસચારો છે તેની ગ્રીનરી કેટલી છે. સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રકાશસંશ્લેષણની પ્રક્રિયા થાય એટલે 2-3 ગણી પ્રક્રિયા, જે હવાનો કાર્બન અને નાઇટ્રોજન ખેંચવાની પ્રક્રિયા સામાન્ય સ્થિતિ કરતાં આમાં વધી જાય છે, એના કારણે આ ઉત્પાદન ઘાસચારો પણ વધે છે, છોડની વૃદ્ધિ થાય છે, જેટલું સ્ટ્રક્ચર મજબૂત છે તેટલા ફળ પણ ખૂબ સારા આવે છે. તો સૌ સાથે મળીને ગાયને બચાવીએ, દેશને બચાવીએ, પ્રકૃતિને બચાવીએ અને અમૂલ્ય માનવ વારસાને આપણે પેઢીઓ સુધી ટકી રહીએ તેના માટે ઝેરમુક્ત જીવન આપીએ અને ગાય આધારિત કૃષિ કરીએ. આ સૌનો સંકલ્પ રહેશે. ગૌ માતા કી જય, ભારત માતા કી જય.